છત્રપતિ શિવાજી મહારાજના સૌથી મોટા પુત્ર એટલે કે છત્રપતિ સંભાજી મહારાજ. 13 વર્ષની ઉંમરમાં 14 ભાષાઓનું જ્ઞાન, શસ્ત્ર અને શાસ્ત્રના પ્રખર વિદ્વાન. 9 વર્ષોની અંદર એમણે 120 જેટલા યુદ્ધો લડ્યા, એમાંથી એક પણ યુદ્ધ હાર્યા નહીં. આમના જ કારણે ઔરંગઝેબને દિલ્હી છોડીને દક્ષિણ ભારતમાં આવવું પડ્યું અને ત્યાં માત્ર ને માત્ર ઔરંગઝેબે હારનો જ સામનો કર્યો. જ્યારે 8 લાખની સેના પણ સંભાજી મહારાજને ના હરાઈ શકી ત્યારે ષડયંત્રના માધ્યમથી સંભાજી મહારાજને પકડવામાં આવ્યા અને બંદી બની લેવામાં આવ્યા. સંભાજી મહારાજને મુક્ત થવા માટે 3 શરતો મૂકવામાં આવી અને 3 શરતોમાં સૌથી પહેલી શરત હતી કે મરાઠા શાસનને મુઘલ શાસનમાં ભેળવી દેવામાં આવે અને ઔરંગઝેબને બાદશાહ માની લે. બીજી શરત હતી મરાઠા શાસનની સંપૂર્ણ ધન સંપત્તિ મુઘલોને સોંપી દેવામાં આવે અને ત્રીજી શરત હતી ધર્મ પરિવર્તન કરવામાં આવે. આ એક એવો ચાન્સ હતો સંભાજી મહારાજ પાસે કે જ્યાંથી એ છૂટી શકતા હતા, પણ સંભાજી મહારાજે હસતા હસતા કીધું હતું ઔરંગઝેબને કે જ્યાં સુધી છેલ્લામાં છેલ્લો મરાઠો જીવતો છે ત્યાં સુધી મરાઠાઓ સામ્રાજ્ય મુઘલોમાં ક્યારેય નહીં જાય. અને વાત રહી મારા ધર્મ પરિવર્તનની, તો તું મને 1000 વાર મારી દે, હું 1001મી વાર પણ હિન્દુ બનીને જ જન્મીશ. આવા જવાબોથી ઔરંગઝેબ ગુસ્સામાં લાલ પીળો થઈ ગયો અને સંપૂર્ણ શહેરની અંદર સંભાજી મહારાજને ઊંટ ઉપર ઊંધા લટકાઈને પથ્થર મારવાનો અને એમના મોઢા ઉપર પેશાબ કરવાનો ઓર્ડર આપવામાં આવ્યો. આખા ઇતિહાસની અંદર સૌથી ક્રૂરમાં ક્રૂર અને અમાનવીય શાસક ઔરંગઝેબ છે કે જેને રાજાઓ સાથે ઘણા જ અત્યાચારો કર્યા હતા. દરરોજ ઔરંગઝેબ સંભાજી મહારાજને મળવા માટે આવે, આ 3 શરતો પૂછે અને દરરોજ સંભાજી મહારાજ હસતા હસતા ના પાડે. સંભાજી મહારાજ ઔરંગઝેબની 40 દિવસની કેદમાં રહ્યા અને 40 દિવસની અંદર ઔરંગઝેબે એમની પર ભયંકર અત્યાચાર કર્યા, ભયંકર આક્રાંત કર્યું. એમના શરીરમાંથી જીવતા જે નખો છે, એમની આંગળીઓના જે જીવતા નખો છે એને ખેંચી લેવામાં આવ્યા, એમની આંગળીઓ કાપી લેવામાં આવી, એમના હાથ પગ કાપી લેવામાં આવ્યા, એમના આંખોમાં લાલ મરચાનો પાવડર નાખવામાં આવ્યો, લાલ ગરમ લોહાથી ગરમ સળિયાઓથી એમની આંખો ફોડી દેવામાં આવી, એમના શરીરની ચામડી ઉધેડી દેવામાં આવી, એમના શરીરના જીવતા વાળને ખેંચી લેવામાં આવ્યા અને 40 દિવસ સુધી ભયંકર અત્યાચાર આ થતો રહ્યો. પણ 40 દિવસની અંદર બી જ્યારે સંભાજી મહારાજ ઔરંગઝેબની સામે ના ઝૂક્યા, જ્યારે હવે એમનું શરીર પણ એમના માટે કોઈ કામનું નહોતું રહ્યું, ત્યારે ઓર્ડર આપવામાં આવ્યો કે એમના શરીરના નાના નાના ટુકડા કરીને નદી કિનારે ફેંકી દો. શરીરના નાના નાના ટુકડા થયા અને ટુકડાઓ નદી કિનારે ફેંકવામાં આવ્યા અને એ ટુકડાઓને મરાઠાઓ દ્વારા સંકેલવામાં આવ્યા. એક એક ટુકડાને ભેગા કરીને સંભાજી મહારાજનું શરીર બનાવવામાં આવ્યું અને એને સીવવામાં આવ્યું. ત્યારે જઈને તેમનું અગ્નિ સંસ્કાર થયો હતો. આ ઘટનાએ મરાઠાઓની અંદર ક્રાંતિનું કામ કર્યું અને મરાઠાઓના દરેક ઘરની અંદર હવે દરેક પુરુષ શિવાજી હતા અને દરેક બાળક સંભાજી હતા. દેશ ધર્મ પર મિટને વાલા શેર સિવા કા છાવા થા, દેશ ધર્મ પર મિટને વાલા શેર સિવા કા છાવા થા, મહાપરાક્રમી પરમ પ્રતાપી એક હી શંભુ રાજા થા.